ચૂંટણી રસપ્રદ બની રહેશે શું વિગત સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે રીતે પંદર દિવસ પહેલા ભાજપ દ્વારા આણંદમાં મિતેશભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા હતા ભાજપના ઉમેદવાર તરીકે ગઈકાલે અમિત ચાવડાને જાહેર કરવામાં આવે છે કોંગ્રેસ પદના ઉમેદવાર તરીકે બીજી તરફ હવે એનસીપી ના પ્રદેશ પ્રમુખ અને આણંદ ઉમરેઠ અને સારસાના પૂર્વ ધારાસભ્ય જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક જાહેરાત કરી છે આણંદ બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાને હોવાની વાત કરવામાં આવી છે અમે મિત્રો સાથે દગો નહીં કરીએ આ પ્રકારની વાત છે એટલે ક્યાંક ને ક્યાંક તો તેઓને એનસીપી ને ગુજરાતમાં કોઈ ટિકિટ કોઈ સીટ ન મળવાને કારણે પણ તેમના દ્વારા આ પ્રકારનું કામ કરવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે બીજી તરફ શું ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે આણંદમાં હવે ત્રિપાખ્યો જંગ જામે તેવી શક્યતા છે કારણ કે એનસીપી જો સમજી જશે અને કદાચ જયંત પટેલ ઉર્ફે બોસ્કી ઉમેદવારી ન કરે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ થશે પરંતુ જો બોસ્કી માનતા નથી અને ચૂંટણીમાં જંપલાવે છે તો ત્રિપાગીઓ જંગ થશે ને તેનો સૌથી મોટો ફાયદો ભાજપને થઈ શકે છે કારણ કે કોંગ્રેસનો જે વોટ બેંક છે તેની અંદર ક્યાંક એનસીપી પણ વોટ ખેંચી શકે છે ને તેના જ કારણે અમિત ચાવડાને નુકસાન થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકના ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જે રીતનો માહોલ છે કેટલીક અફવાઓ પણ ફેલાય છે કેટલાક સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાજપના જે બકાભાઈ પટેલ હાલના સાંસદ છે અને લોકસભાના ઉમેદવાર છે તેમને દિલ્હી બોલાવવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી તેમની ટિકિટ રદ પણ થઈ શકે છે તે પ્રકારની પણ ચર્ચાઓએ વેગ પકડ્યો હતો ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપ દ્વારા બકાભાઈને આણંદની ચૂંટણી લડાવવામાં આવે છે કે કોઈ અન્ય ઉમેદવારને રિપીટ કરવામાં આવશે એટલે છેલ્લા ચોવીસ કલાકની અંદર જે પણ ઘટનાઓ આણંદ લોકસભા બેઠક પર બની રહી છે ખૂબ રસપ્રદ છે લોકોની અંદર મતદારોની અંદર પણ એક પ્રકારનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક બાજુ ચૂંટણી ની અંદર અમિત ચાવડા ને કોંગ્રેસ પક્ષ તરફથી જાહેર કરવામાં આવતા મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયાની ઉપર અત્યારે અમિત ચાવડાને ઉમેદવાર જાહેર કરવાને કારણે ભાજપે ઉમેદવાર બદલવાની વાત કરવામાં આવી હોય તેવી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ થઈ છે